गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे वेंडर वॉल्स बॉन्ड स्टार्ट कर्यु हतुं अने मैं आ तमने डेफिनेशन समझावी थी कि वेंडर वॉल्स जे छे केवी रीते फॉर्म थाय। वेंडर वॉल्स फोर्सेस जे छे दे अराइज आउट ऑफ इंटरेक्टिव एक्शन बिट्वीन फ्लक्चुएटिंग डायपोल्स। मैं तमने समझाव्युं हतुं कि फ्लक्चुएटिंग डायपोल्स शू होय अने ए फ्लक्चुएटिंग डायपोल्स एकबीजाने अट्रेक्ट कई रीते करे। मैं तमने અને આપણે જોયું હતું કે ધારો કે કોઈ રેન્ડમ બાય ચાન્સ એવું થઈ જાય કે ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ થોડીક વાર માટે તમારું કોઈ એક એટમ છે ને એનામાં ઇલેક્ટ્રોન એક બાજુ આવી જાય, એક બાજુ ભેગા થઈ જાય, ઇલેક્ટ્રોન એક બાજુ છે ને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધી જાય કોઈ પણ એક બાજુ, બરાબર? તો એના સામેની બાજુ પોઝિટિવ ક્લાઉડ વધી જશે તો તમારું એટમ કેવું થઈ જશે, એટમમાં એ ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થઈ જશે, ડાયપોલ મોમેન્ટ અને ડાયપોલ ઇન્ડ્યુસ થઈ જશે। હવે તમને ખબર છે કે કોઈ પણ ડાયપોલ હોય એ હંમેશા પોતાના આસપાસ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બનાવે, તો આ ડાયપોલ આ એટમનો જે ડાયપોલ છે એના કારણે કાંઈક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે। આ જે એરો વડે હું દર્શાવું છું એના આસપાસ એના નેબરિંગ પ્લેસમાં, અને ધારો કે આ એટમના નેબરિંગનું એક બીજું નેબરિંગ એટમ છે જે નોર્મલ છે, અનપોલરાઇઝ છે, એનામાં કોઈ ડાયપોલ મોમેન્ટ નથી। આ મારો એટમ છે અનપોલરાઇઝ્ડ એકદમ, આની અંદર કોઈ ડાયપોલ મોમેન્ટ નથી, પણ હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આ એટમ જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર છે। ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને બનાવી છે તો આ ડાયપોલે। હવે આ જે એટમ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર છે, ને તમને ખબર છે કે કોઈ પણ તમે કોઈ પણ એટમને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખો તો શું થાય, તમને ખબર છે? પોઝિટિવ ચાર્જીસને હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં ફોર્સ લાગે અને નેગેટિવ ચાર્જીસને હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડથી વિપરીત દિશામાં ફોર્સ લાગે। એટલે કે તમારું ઇલેક્ટ્રોન જે છે એ ખેંચાઈને આ બાજુ આવી જશે, ઇલેક્ટ્રોન્સ ક્લાઉડ, અને જે પોઝિટિવ આયનનો ક્લાઉડ છે એ ખેંચાઈને આ બાજુ આવી જશે। એટલે કે તમારા સેકન્ડ એટમમાં પણ એક ડાયપોલ મૂવમેન્ટ ઇન્ડ્યુસ થશે એટલે ઇન્ડ્યુસ એઝ ઇન હતું નહીં પણ નાખી દેવામાં આવશે। પહેલાં અનપોલરાઇઝ્ડ હતું, પછી શું થયું કે આ ફર્સ્ટ એટમ કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ બની એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે ડાયપોલ મૂવમેન્ટ મારા એટમ આ સેકન્ડ એટમમાં ઇન્ડ્યુસ થયું, એમાં નાખ્યું છે આપણે, બરાબર? આ જ વસ્તુ મેં અહીંયા સુધી મેં સમજાવ્યું હતું કે ફ્લક્ચ્યુએટિંગ ડાયપોલ્સ કોને કહેવાય, કારણ મેં તમને કીધું હતું કે કારણ કે ઇલેક્ટ્રોન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ફ્લક્ચ્યુએટ થયા કરે, ફ્લક્ચ્યુએટ મતલબ ચેન્જ થયા કરે, એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ્સ જે છે એને ફ્લક્ચ્યુએટિંગ ડાયપોલ્સ આપણે આ કેસમાં કહેશું। અહીંયા સુધી આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં, ના આ જ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં આ રીતે સમજાવેલી છે। સપોઝ વી હેવ ટુ એટમ્સ, એટમ વન અને એટમ ટુ ઓફ અ નોબલ ગેસ સેપરેટેડ બાય ડિસ્ટન્સ આર। તો હવે મારી પાસે બે એટમ છે, એકનું નામ છે એટમ વન, એકનું નામ છે એટમ ટુ, અને બંને એટમ્સ છે ને નોબલ ગેસના છે અને બંને વચ્ચે ડિસ્ટન્સ આર છે, એટમ વન અને એટમ ટુ વચ્ચે ડિસ્ટન્સ આર છે। વેન એટમ વન એક્વાયર્સ એન ઇન્સ્ટન્ટેનિયસ ઇલેક્ટ્રિક ડાયપોલ મુમેન્ટ પી વન, એટલે કે એટમ વનમાં કોઈ પણ બાય ચાન્સ આવી રીતે એક ડાયપોલ બની ગયો જેની ડાયપોલ મુમેન્ટ પી વન છે, તો ઇટ ફોર્મ્સ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ। હવે કોઈ પણ ડાયપોલ હોય એના કારણે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ બનતી હોય છે ઈ, તો પી વન કારણે આ પી વન એટમ કારણે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે ઈ, અહીંયા લખેલું છે આ ઇલેક્ટ્રિક ફિલ્ડને હું નામ આપીશ ઈ। હવે વિચ ઇન ટર્ન પોલરાઇઝિસ એટમ ટુ, હવે એની બાજુમાં કોઈક એટમ ટુ હશે ને,
જે જેમ જેના ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ એટમ ટુમાં શું થશે, મેં તમને કીધું હતું કે બીજું એટમ જે અનપોલરાઇઝ છે જેમાં ડાયપોલ મોમેન્ટ નથી એમાં પણ ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ થઈ જશે, અને એમાં પણ ડાયપોલ ઇન્ડ્યુસ થઈ જશે. તો એટમ ટુની ડાયપોલ મોમેન્ટ કેવી લખું છું, પી ટુ. સો ઇટ ટર્ન ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ પોલરાઇઝિસ એટમ ટુ ઇન્ડ્યુઝિંગ એ ઇન્સ્ટન્ટેનિયસ ડાયપોલ મુમેન્ટ પી ટુ ઇન ઇટ, જે મેં ઉપર સમજાવ્યું છે. આ પેરેગ્રાફ સેમ છે. ઇન્ટરેક્શન એનર્જી ઓફ ટુ ડાયપોલ પી વન એન્ડ પી ટુ વેરીઝ વિથ સપરેશન એઝ 1/r6. હા, હવે બીજું મેં શું કીધું હતું કે એટમ વન અને એટમ ટુ વચ્ચે ડિસ્ટન્સ આર છે, બરાબર. અને મેં ઉપર સમજાવ્યું કે એટમ વનમાં ડાયપોલ મુમેન્ટ પી વન છે, એટમ ટુમાં ડાયપોલ મુમેન્ટ પી ટુ છે. હવે પી વન અને પી ટુના વચ્ચે જે ઇન્ટરેક્શન એનર્જી છે ને એ કઈ રીતે વેરી કરે છે, ઇટ વેરીઝ વિથ સપરેશન એઝ 1/r6. એટલે કે આ પી વન અને પી ટુ ઉપર મેં કીધું એકબીજાને અટ્રેક્ટ કરે છે. જો આપણે ડેફિનેશનમાં જ જોયું, ઇટ ઇઝ ધ અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન બિટવીન ધ ડાયપોલ્સ. તો આ જે ડાયપોલ્સ છે એટમ વનમાં પી વન અને એટમ ટુમાં પી ટુ, ડિસ્ટન્સ આર ઉપર, એનો આનો જે અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન હશે ને વેન્ડર વોલ્સનું, આનું અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન એ કોના ઉપર ડિપેન્ડ કરશે, કેવું હશે, 1/r6 પ્રપોર્શનલ ટુ 1/r6 હશે. ફરીથી વેન્ડર વોલ ફોર્સીસનું અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન જે છે કેવું હશે, ઇટ વિલ બી પ્રપોર્શનલ ટુ 1/r6. This interaction energy is essentially the van der Waals binding energy of two atoms. So, binding energy એટલે બે binding એટલે શું, બે એટમને સાથે બાઇન્ડ કરીને સાથે રાખવું. તો જે એનર્જી, જે ઇન્ટરેક્શન એનર્જી આ બે એટમને સાથે રાખે છે, એટમ વન અને એટમ ટુ, મેં તમને કીધું વેન્ડર વોલ્સ જે છે અટ્રેક્ટિવ ફોર્સીસ છે એટલે અટ્રેક્ટિવ એનર્જી હશે. તો જે બાઇન્ડિંગ એટ્રેક્ટિવ એનર્જી હોય તો એ શું કરે, બે એટમને અટ્રેક્ટ કરે એટલે બે એટમને સાથે રાખે. તો બે એટમને સાથે રાખે છે એનો મતલબ શું કે એ બાઇન્ડિંગ એનર્જી છે, બાઇન્ડિંગ એનર્જી. તો એટલે મેં આને, આ ઇન્ટરેક્શન એનર્જીને, જે અટ્રેક્ટિવ ઇન્ટરેક્શન એનર્જી છે એને હું બાઇન્ડિંગ એનર્જી પણ કહીશ. કઈ બાઇન્ડિંગ એનર્જી, તો વેન ડર વોલ્સની બાઇન્ડિંગ એનર્જી ઓફ ધ ટુ એટમ્સ. હવે તમે એક ક્વેશ્ચન પૂછશો કે મેડમ ન્યુટ્રલ મોલેક્યુલ્સ કે નોબલ ગેસીસ હોય એનું સોલિડિફિકેશન શું કામ થાય, કારણ કે જો મટીરિયલ ક્યારે સોલિડિફાય થાય, મટીરિયલનું સોલિડ ક્યારે બને, જ્યારે લિક્વિડ કે ગેસ જે ફ્લુઇડ્સ હોય એમાં શું હોય કે તમારા જે એટમ્સ હોય એના વચ્ચે કોઈ બોન્ડ ન હોય, બોન્ડ એઝ ઇન કોઈ સ્ટ્રોંગ બોન્ડ ન હોય, ફ્રી હોય કોઈ પણ ડાયરેક્શનમાં મૂવ કરવા માટે. પણ કોઈ મટીરિયલ સોલિડ ક્યારે બને, સોલિડ ત્યારે બને જ્યારે ધેર ઇઝ સમ બોન્ડ ફોર્મ બિટવીન નેબરિંગ એટમ્સ. અગર બધા એટમ્સ જે છે એ પાસે પાસે આવીને આ બોન્ડ બનાવી લે આ રીતે એકબીજા સાથે, તો તમારું સોલિડ બને, બરાબર. તો સોલિડ બનવા માટે શું જોઈએ આપણે, મટીરિયલ સોલિડિફાઈઝ વેન ધેર ઇઝ સમ બોન્ડ બિટવીન ધ નેબરિંગ એટમ્સ, બરાબર. પણ ઇન કેસ ઓફ નોબલ ગેસ ઇટ ઓલરેડી હેઝ અ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. હવે નોબલ ગેસ જે છે, નોબલ ગેસીસ જે છે, જેનું બધા નોબલ ગેસીસ એટલે એવા ગેસીસ જેનું વેલેન્સ શેલ, જે સૌથી બહારનું શેલ છે એ ફૂલી ફિલ્ડ છે, એને નોબલ ગેસ કહેવાય. તમને ખબર છે નોબલ ગેસ ઓર ઇનર્ટ ગેસ. તો નોબલ ગેસ કે ઇનર્ટ ગેસ હોય એનું તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પહેલાંથી જ સ્ટેબલ છે. તો
ए तो बीजा साथे बॉन्ड नहीं करे बराबर, तमे आयोनिक कोवेलेंट अने मेटलिक बॉन्ड में जोयुं तुं के एनामां शुं थातुं तुं, तो इलेक्ट्रॉन शेरिंग थातुं तुं के इन केस ऑफ कोवेलेंट बॉन्ड, इन केस ऑफ आयोनिक बॉन्ड ए इलेक्ट्रॉन एक बीजामांथी શું કહેવાય, એકનો ઇલેક્ટ્રોન એક બીજાને દઈ દેતું હતું. ફોર એક્ઝામ્પલ સોડિયમ જે છે એ ક્લોરિનને પોતાનું એક ઇલેક્ટ્રોન આપી દેતું હતું. તો એટ ધી એન્ડ શું થતું હતું, તો એ લોકો ઇલેક્ટ્રોન્સનું લેણ દેણ કરતા હતા કે શેરિંગ કરતા હતા, એ રીતે કે બંનેનું સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન બની જાય, એટલે કે બંનેના જે આઉટર મોસ્ટ શેલ છે એ કમ્પ્લીટલી ફિલ્ડ થઈ જાય, એ રીતે તમારા બોન્ડ બનતા હતા બરાબર. તો હવે નોબલ ગેસ છે, અગર નોબલ ગેસ કે ઇનર્ટ ગેસ છે જેની પહેલાંથી જ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે, એ બોન્ડ શું કામ બનાવશે, એની જરૂર જ નથી બરાબર. ઇટ ડઝ નોટ નીડ ટુ બોન્ડ. દેન હાઉ ડઝ નોબલ ગેસ અંડર ગો સોલિડિફિકેશન, તો પછી એ તમારા નોબલ ગેસ સોલિડિફાય કેમ થાય બરાબર, તમારા નોબલ ગેસના વચ્ચે બોન્ડ કઈ રીતે બને, બોન્ડ જ ન બને. હમણાં મેં કીધું કે નોબલ ગેસ જે છે એ આ રીતે ઇલેક્ટ્રોન્સ લઈ દઈને સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન બનાવવાની એને ક્યાંય જરૂર પડતી નથી, એટલે પ્રાઇમરી બોન્ડ્સ જે હતા કોવેલેન્ટ મેટલિક કે આયોનિક એ બનાવવાની એને એ બોન્ડ્સ બનાવવાની જરૂર પડતી નથી બરાબર. હવે બોન્ડ જ નથી બનતા તો તમારું મટીરિયલ સોલિડ નહીં થાય બરાબર. તો કઈ રીતે, હાઉ ડઝ અ નોબલ ગેસ અંડર ગો સોલિડિફિકેશન, તો હવે આપણે ખબર છે કે નોબલ ગેસ જે છે એના પણ સોલિડ થાય છે, એનો મતલબ કે કાંઈક ધેર મસ્ટ બી સમ અટ્રેક્ટિવ ફોર્સિસ બિટવીન ધ એટમ્સ બરાબર. ભલે ને નોબલ ગેસીસ કે ઇનર્ટ ગેસીસના બધા જ શું કહેવાય જે બારેનો શેલ છે એમાં બધા ઇલેક્ટ્રોન્સ કમ્પ્લીટલી ફિટ છે, એટલે એ પ્રાઇમરી બોન્ડ્સ જે છે કેમિક કોવેલેન્ટ આયોનિક કે મેટલિક ત્રણેયમાંથી કાંઈ નથી કરતું, પણ છતાં પણ એ સોલિડ બને છે, વિચ મીન્સ કાંઈક બોન્ડ બને છે વિચ મીન્સ કંઈક અટ્રેક્ટિવ ફોર્સિસ હોવા જોઈએ, કંઈક બે એટમ વચ્ચે અટ્રેક્ટિવ ફોર્સિસ હોવા જોઈએ તો જ સોલિડ બનશે બરાબર. ઓફ ધીઝ ફોર્સિસ વેન ડર વોલ્સ ફોર્સ ઇઝ વન દેટ વી જસ્ટ ડિસ્કસ્ડ. તો જો હવે એ કંઈક અટ્રેક્ટિવ ફોર્સિસ જે હશે ને એ અટ્રેક્ટિવ ફોર્સિસ તમારા વેન ડર વોલ્સ ફોર્સિસ હશે, જે તમારા નોબલ ગેસમાં હશે. નોબલ ગેસમાં કયા ફોર્સિસ હશે, વેન ડર વોલ્સ ફોર્સિસ, આ ધ્યાનમાં રાખજો. કારણ કે આપણે બીજા જે ફોર્સ ભણ્યા ને એ આયોનિક બોન્ડ, મેટલિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, બેસિકલી બધા પ્રાઇમરી બોન્ડ. પ્રાઇમરી બોન્ડમાં આપણે શું જોતું હતું, પ્રાઇમરી બોન્ડ કેવું હતું કે બોન્ડિંગ ઇન્વોલ્વ્સ ઇલેક્ટ્રોન્સ, એમાં શું થતું હતું કે તમારો બોન્ડ ફોર્મેશન અકર્સ બીકોઝ ઓફ ટેન્ડન્સી ઓફ એટમ્સ ટુ અઝ્યુમ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લાઈક ધેટ ઓફ અ નોબલ ગેસ. એટલે બોન્ડ એટલે જ ફોર્મ થતો હતો કારણ કે તમારા એટમના આઉટર મોસ્ટ શેલ જે છે એ કમ્પ્લીટલી ફિલ્ડ નહોતા, એટલે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કે સ્ટ્રક્ચર નહોતું. તો તમારા એટમ્સ જે છે એ કાં તો કોવેલેન્ટ બોન્ડિંગ કરતા હતા, કાં તો મેટેલિક બોન્ડિંગ કરતા હતા, કાં તો આયોનિક બોન્ડિંગ કરતા હતા. એનો હેતુ શું હતો કે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર મળી જાય નોબલ ગેસ જેવો, એટલે જ તમારા પ્રાઇમરી બોન્ડ બનતા હતા બરાબર. હવે નોબલ ગેસ જે છે, નોબલ ગેસ કે ઇનર્ટ ગેસ, નોબલ ગેસ કે ઇનર્ટ ગેસ જે હોય એનું આઉટર મોસ્ટ શેલ તો કમ્પ્લીટલી ફિલ્ડ જ હોય, વિચ મીન્સ એના પાસે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન તો છે જ, તો એનો મતલબ એ આ પ્રાઇમરી બોન્ડ્સ તો બનાવશે જ નહીં બરાબર, પ્રાઇમરી બોન્ડ્સ તો બનાવશે જ નહીં. તો એ કયા ટાઈપના ફોર્સિસ હશે, એ કયા ટાઈપના અટ્રેક્ટિવ ફોર્સિસ હશે જેના કારણે તમારો નોબલ ગેસ, તમારા નોબલ ગેસમાં બોન્ડ્સ બને છે ને એનું સોલિડિફિકેશન થાય છે બરાબર. તો એ
બોન્ડ એ તમારા અટ્રેક્ટિવ ફોર્સિસ કયા હશે? વેન્ડરવોલ્સ ફોર્સિસ. તમારા વેન્ડરવોલ્સ ફોર્સિસ. હવે ધેર અહીંયા મેં લખ્યું છે ધેર મસ્ટ બી સમ અટ્રેક્ટિવ ફોર્સિસ બિટવીન ધ એટમ્સ ટુ અચીવ સોલિડિફિકેશન, એટલે સોલિડિફાઈ થવા માટે કંઈક અટ્રેક્ટિવ ફોર્સિસ હોવા જોઈએ. હવે આ અટ્રેક્ટિવ ફોર્સિસ છે ને, સમ અટ્રેક્ટિવ ફોર્સિસ, એમાંનો એક છે વેન્ડરવોલ્સ ફોર્સ. વન ઓફ ધીઝ ઇઝ વેન્ડરવોલ્સ ફોર્સ દેટ વી જસ્ટ ડિસ્કસ. એટલે ખાલી વેન્ડરવોલ્સ કારણે નથી અટ્રેક્શન થતું, એમાંનો એક વેન્ડરવોલ્સ ફોર્સ છે, બાકી બીજા છે એ આપણે આગળ જોઈશું. વેન્ડરવોલ્સ બોન્ડ્સ આર નાઇધર સેચ્યુરેબલ નોર ડાયરેક્શનલ. વેન્ડરવોલ્સ બોન્ડ જે છે એ સેચ્યુરેબલ પણ નથી અને ડાયરેક્શનલ પણ નથી. બેરિંગ હિલિયમ ઓલ નોબલ ગેસ ક્રિસ્ટલાઇઝ ઇન FCC સ્ટ્રક્ચર. હિલિયમ સિવાય બધા નોબલ ગેસના ક્રિસ્ટલ જે છે ક્રિસ્ટલ જે FCC સ્ટ્રક્ચરવાળા હોય. હવે જે ક્રિસ્ટલમાં વેન્ડરવોલ્સ બોન્ડ્સ બને ને, વેન્ડરવોલ્સ બોન્ડ એ વીકલી બાઉન્ડ ક્રિસ્ટલ હોય. વીકલી બાઉન્ડ ક્રિસ્ટલ કારણ કે તમને ખબર છે વેન્ડરવોલ્સ બોન્ડ્સ આર વીક. આપણે જોયું હતું જો ડેફિનેશનમાં કે વેન્ડરવોલ્સ ફોર્સિસ આર વીક ફોર્સિસ. વેન્ડરવોલ ફોર્સિસ જ વીક ફોર્સિસ હોય તો વેન્ડરવોલ્સ બોન્ડ પણ વીક બોન્ડ હોય. તો દેર જે ક્રિસ્ટલમાં વેન્ડરવોલ બોન્ડ છે, વેન્ડરવોલ બોન્ડ્સ જે ક્રિસ્ટલમાં બને છે એ ક્રિસ્ટલ વીકલી બોન્ડેડ હશે. દે આર ઇન્સ્યુલેટર વિથ લો મેલ્ટિંગ પોઈન્ટ. હવે જેમાં વેન્ડરવોલ્સ બોન્ડ્સ છે એ મટીરિયલ વીકલી બાઉન્ડેડ હશે, એ ઇન્સ્યુલેટર હશે અને એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ લો હશે. હવે વીકલી બાઉન્ડ ક્રિસ્ટલ છે, વીકલી બાઉન્ડ ક્રિસ્ટલ મતલબ કે વેન્ડરવોલ્સ બોન્ડ્સ જે છે, વેન્ડરવોલ્સ ફોર્સ જે છે એ સ્ટ્રોંગ નથી. તો બે એટમ વચ્ચે સ્ટ્રોંગ ફોર્સિસ નથી તો મારા એટમને મેલ્ટ થવામાં પણ સહેલાઈ થશે, એટમને મેલ્ટ થવામાં સહેલાઈ થશે. કારણ કે આ જે બોન્ડ છે એ વીક છે, અને એટલે બે એટમ જે છે એકબીજા સાથે સ્ટ્રોંગલી બોન્ડેડ નથી, એકબીજા વચ્ચે સાથે સ્ટ્રોંગલી બોન્ડેડ નથી એટલે મેલ્ટિંગ થવામાં પણ સહેલાઈ થશે. તો ઇટ હેઝ અ લો મેલ્ટિંગ પોઈન્ટ. વેન્ડરવોલ્સ બોન્ડિંગ અકર્સ બિટવીન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એન્ડ સિમેટ્રિક મોલિક્યુલ્સ લાઇક H2 એન્ડ Cl2. ઇટ ઓલ્સો અકર્સ ઇન નોબલ ગેસ. તો આ એ જ વસ્તુ ફરીથી હું કહું છું કે વેન્ડરવોલ્સ બોન્ડિંગ જે છે એ કોનામાં, વેન્ડરવોલ્સ બોન્ડિંગ આપણે કોના કોનામાં જોવા મળે છે? તો ઇટ અકર્સ બિટવીન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એન્ડ સિમેટ્રિક મોલિક્યુલ્સ લાઇક H2 એન્ડ Cl2. H2 અને Cl2 જેવા તમારા H ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ નથી પણ H2 એકવાર તમે મોલિક્યુલ બનાવી દો તો H2 જે છે એ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ થઈ જાય. જો H2 કેવી રીતે બને, H2 એક જે છે એ કોવેલન્ટ બોન્ડ બનીને આ H2 છે. તો જો આ ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે એટલે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એઝ ઇન કે બંને એચના ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન સ્ટેબલ થઈ ગયા છે. આપણે એચના કેસમાં સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવી રીતે હોય, આપણે 1s2 જોઈએ. જો આપણે 1s2 જોઈએ, આપણા એચ એટમ પાસે ઓનલી 1 ઇલેક્ટ્રોન હોય એસ શેલમાં અને એચ માટે. અને આપણે સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવી જોઈએ, H1s2 બંને ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ. તો આપણે શું કરીએ છીએ, આપણે કોવેલન્ટ બોન્ડિંગમાં જોયું કે આપણે બીજો એક
હાઇડ્રોજન એટમ લઈ આવીએ એના બાજુમાં, તો શું થાય કે આ હાઇડ્રોજનને પાસે કેવા થઈ ગયા, એક ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન, બરાબર, આવાળા હાઇડ્રોજન પાસે, આવાળા હાઇડ્રોજન પાસે પણ બે ઇલેક્ટ્રોન થઈ ગયા, આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન, એટલે તમારો એચ ટુ જે છે એ સ્ટેબલ થઈ ગયો. અને તો જો બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ નથી, એચ ટુમાં એક્સ્ટ્રા બીજો કોઈ ચાર્જ પણ નથી, તો તમારો એચ ટુ. અને એ રીતે આપણે સીએલ ટુનું પણ એક્ઝામ્પલ જોયું હતું. સીએલ એકલું જુઓ તો આ ઇલેક્ટ્રોનિકલી આ ન્યુટ્રલ નથી, પણ સીએલ ટુ જુઓ તો એ ન્યુટ્રલ હશે. તો વેન્ડરવોલ્સ બોન્ડ્સ અકર બિટવીન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એન્ડ સિમેટ્રિક મોલિક્યુલ્સ લાઈક એચ ટુ એન્ડ સીએલ ટુ એન્ડ ઇટ ઓલ્સો અકર્સ ઇન નોબલ ગેસ. તમને પૂછે વેન્ડરવોલ્સ બોન્ડ કોના કોના વચ્ચે જોવા મળે, તો સૌથી પહેલાં તો આંખ બંધ કરીને કહી દેવાનું નોબલ ગેસમાં, કારણ કે આપણે આખી થિયરી નોબલ ગેસીસ માટે કરી છે. અને બીજું કોના વચ્ચે બને, અકર્સ બિટવીન ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ એન્ડ સિમેટ્રિક મોલિક્યુલ્સ લાઈક એચ ટુ એન્ડ સીએલ ટુ. થેન્ક યુ.